ત્રાધામ અંબાજી ખાતે યોજાયો ત્રિવેણી સંગમ લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગબ્બર એકાવન શક્તિપીઠ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો યાત્રાધામ અંબાજી ખાતે સર્જાયો ત્રિવેણી સંગમ લોખંડી પુરુષ સરદાર સાહેબની જન્મજયંતિ પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગબ્બર એકાવન શક્તિપીઠ ખાતે રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો દેશની આઝાદીને પંચોતેર વર્ષ પૂરા થવાના અવસરે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ખાતે ત્રિવેણી સંગમ સર્જાયો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી અંબાજી ગબ્બર તળેટીમાં નિર્માણ પામેલા એકાવન શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ કોમર્સ એન્ડ બીસીએ કોલેજના પંચોતેર વિદ્યાર્થીઓએ એકતા દોડમાં જોડાયા હતા આ રન ફોર યુનિટીને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી એસ જી ચાવડા અને કોલેજના આચાર્ય આચાર્યશ્રીઓએ માતાજીની ધજા વડે એકતા દોડનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં એકથી ત્રણ નંબર મેળવનાર દોડવીરોનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલના હસ્તે અનુક્રમે રૂપિયા એકવીસ હજાર રૂપિયા અગિયાર હજાર અને રૂપિયા પાંચ હજારને સોના ઇનામનો ચેક આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલ રન ફોર યુનિટીમાં ભાગ લેનાર કોલેજના યુવાનોને સંબોધતા જણાવ્યું કે આપણે સ્વતંત્રતાના પંચોતેરમાં વર્ષ આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લેનાર તમામ નામી અનામી શહીદ વીરોને વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તેમણે કહ્યું કે સ્વતંત્રતા બાદ ભારતને આઝાદી મળી ત્યારે આખો દેશ વિવિધ રજવાડાઓમાં વેરાયેલો હતો તેને એક ભારત કરવાનું કામ આપણા ગુજરાતના પનોતા પુત્ર લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે કર્યું હતું તેવી જ રીતે દેશ અને વિદેશમાં આવેલા માતાજીના એકાવન શક્તિપીઠોના નિર્માણનું કામ પણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજી ગબ્બર ખાતે કરાવ્યું હતું વિદેશોમાં શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ વગેરે દેશોમાં આવેલા કરવા એ દરેક મનુષ્ય માટે સંભવ ન હતું તેથી મૂળ સ્થાનક જેવા જ એકાવન શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે કલેક્ટરશ્રીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે જુનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ડુંગર ખાતે આવેલ એકાવન શક્તિપીઠ પરિક્રમા યોજવાનું અંબાજી મંદિર ટ્રસ્ટનું આયોજન છે જેનાથી અંબાજી દર્શને આવતા કરોડો માય ભક્તો એક જ જન્મમાં એકાવન શક્તિપીઠ દર્શનનો લાહવો લઈ શકશે તેમણે એકતા દોડમાં જોડનારા યુવાનોને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે આ વિસ્તારના યુવાનો આર્મીમાં જોડાઈને દેશ સેવા કરી શકે તેવા ફિટનેસવાળા છે તેમના માટે સમયાંતર આવી સ્પર્ધાઓ યોજવા તેમણે જણાવ્યું હતું આ ઉપરાંત સિનિયર સિટીઝન માટે પણ સ્પર્ધાનું આયોજન કરવા જણાવ્યું હતું આ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી એસ જી ચાવડાએ જણાવ્યું કે આજે સરદાર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે પ્રથમવાર એકાવન શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે કહ્યું કે પૂજ્ય સરદાર સાહેબે દેશના જુદા જુદા રજવાડાઓને એક કરી એક ભારતનું નિર્માણ કર્યું છે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે તેમણે રન ફોર યુનિટીમાં જોડાનારને યુવાનોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે સાયન્સ અને કોમર્સ કોલેજના આચાર્યશ્રી ડૉક્ટર હસમુખભાઈ પટેલ આર્ટ્સ કોલેજના આચાર્યશ્રી શંકરભાઈ પટેલ નાયબ કાર્યપાલક ઇન્જિનિયર શ્રી ગિરીશભાઈ પટેલ સહિત કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા